નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સબસિડી યોજના શરૂ થવાની છે તે બાબતે. તો મિત્રો, એ સબસિડી યોજના છે તારીખ 1/3/2020થી શરૂ થશે અને 30/4/2020 સુધી, એટલે કે 2 મહિના સુધી છે મિત્રો આ સબસિડીની અંદર તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, ખેતીવાડીની અંદર ચાલતી વિવિધ સબસિડીઓની યાદી વાત કરીએ તો આમાંથી કેટલી કેટલી યાદીઓમાંથી કઈ કઈ સબસિડી આવવા પાત્ર છે તો એની અંદર વાત કરી લઈએ. સૌ પ્રથમ છે મિત્રો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન. જો તમારે પીવીસી પાઇપલાઇનની જો સબસિડી કરવી દીધી હોય તો 1 તારીખે આ ચાલુ થઈ જશે. અને મિત્રો, આપણે 1 તારીખે ફરી પાછો એક વિડીયો બનાવીશું કઈ કઈ સબસિડીની અંદર કેવી રીતે ફોર્મ ભરવું તેની પણ આપણે ડિટેલની અંદર માહિતી છે એ બનાવી આપીશું. ઓકે, તેના પછી મિત્રો MB જે પાઉ છે મિકેનિકલ રિવર્સિબલ છે, પછી MB પાઉ છે, પછી MB પાઉ જે હાઇડ્રોલિક રિવર્સિબલ છે, પછી ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટર છે, પછી ઓટોમેટિક સીડ ડ્રીલ છે, પછી કલ્ટિવેટર છે, ક્લીનર કમ ગ્રેડર છે, ખુલ્લી પાઇપલાઇન. તમારે જો ખુલ્લી પાઇપલાઇન જોતી હોય મિત્રો, ખુલ્લી પાઇપલાઇન છે, પછી ગ્રાઉન્ડનટ ટિગર છે, પછી ચાપ કટર છે મિત્રો. એન્જિન ઇલેક્ટ્રિકલ મોટર ઓપરેટેડ હોય ચાપ કટર, ટ્રેક્ટર પાવર ટીલર ઓપરેટેડ હોય. પછી ચીઝલ પાઉ છે, ઝીરો ટેલ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ છે, પછી ઝીરો ટેલ સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટર છે, ઝીરો ટીલ સીડ ડ્રીલ છે, ટ્રેક્ટર છે મિત્રો, ટ્રેક્ટર માટે પણ અરજી આવેલી છે, ટ્રેક્ટર પણ આવશે. પછી ડિસ્ક પાઉ છે, ડિસ્ક હેરો છે, અલગ અલગ રાપોના જે પ્રકાર હોય, તાલપત્રી, જે મારે તાલપત્રી માટે અરજી કરવી તો એ પણ છે. પછી મિત્રો પેડી ટ્રાન્સપ્લાન્ટર છે, પછી પંપ સેટ છે, પંપ જો તમારા પંપ જોતા હોય તો, પ્રોસેસિંગ યુનિટ છે, પ્લાઉ છે, પાક જે સંરક્ષણ સાધનો એટલે કે પાવર સંચાલિત જે આવે ને ઝાટકા મશીન છે, પાવર ટ્રીલર છે, પાવર થ્રેસર છે, પાવર પીડર છે, પછી પ્રોટેક્ટિગર છે, પછી ઘણી બધી મિત્રો આમાં તમે નામ જોઈ શકો છો. અલગ અલગ ફર્ટિલાઇઝર માટે ફેરો ઓપનર છે, બર્ન ફ્રમર ભાઈ, અલગ અલગ એવી રીતે મિત્રો 60 જેટલી છે એ આવવાની સંભાવના છે. રોટાવેટર છે મિત્રો, અલગ અલગ રોટરી પ્લાઉ છે, બરાબર એવી રીતે 60 જેટલી, એટલે કહેવાય ને કે જે 60 જેટલી છે મિત્રો એ હેરો રાપ સહિતની 60 જેટલી છે મિત્રો સબસિડી આવવા પાત્ર થશે. એટલે કે મિત્રો આ બીજા ખેડૂત મિત્રો સુધી પણ કહેવાય ને આગળ સંદેશોને પહોંચાડશો, આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી છે અવશ્ય પહોંચાડશો, એટલે કે આ ખેડૂત મિત્રો સુધી છે અવશ્ય સબસિડીનો લાભ લઈએ એના માટે અવશ્ય વિડીયોને શેર પણ કરશો. મિત્રો, આલા વિડીયોની અંદર એટલું રાખીએ, ફરી પાછો જ્યારે નવો વિડીયો આવશે ત્યારે અમે બનાવીને આપીશું.